नमस्कार मित्रों, वीडियो शुरू करता पहला सबने जय सियाराम, जय श्री कृष्ण। मित्रों मित्रों आज तमने वीडियो में एक एवी सुंदर मजानी जग्यानी हूँ विजिट करावीश के जे आवेल से तालाड़ा गीर खाते हिरण नदी ना कांठे। तो मित्रों आ वीडियो में आ जग्या विषे नो शू इतिहास से, आ जग्या में शू जोवा लायक से अने आ जग्या में केटला मंदिरो आवेला से तेना संपूर्ण दर्शन आ वीडियो ना माध्यम द्वारा हूँ तमने करावीश। तो वीडियो में सब दर्शक मित्रों जोड़ाई रहेजो। तो मित्रों आपणी आ सुंदर मजानी सफर ने अहींथी शुरुआत करिए, तो चलो जाइए अने आ जग्यानी मुलाकात करिए। तो नमस्कार मित्रों, आजना फरी एक वीडियो में तमारू हार्दिक स्वागत छे। आजे आपणे आवी पहोंच्या छे तालाड़ा गीर सावजनी धरती उपर। तो मित्रों तालाड़ा आव्या अने अमने अहींया रामभाई द्वारा सजेशन करवामां आव्युं कि श्रीबाई आश्रम અહીં એક સરસ મજાની જગ્યા છે, તો ચાલો ત્યાં પણ તમને મુલાકાત કરાવું। તો આજના વિડીયોમાં આપણે આ શ્રીબાઈ આશ્રમ ખાતે આવી પહોંચ્યા છીએ અને તમને શ્રીબાઈ માતાજીના દર્શન કરાવીશ। તો આ વિડીયોમાં છેક સુધી જોડાઈ રહેજો, ચાલો મારી સાથે અને જઈએ અને આ મંદિરની આપણે મુલાકાત કરીએ મિત્રો। તો મિત્રો આ સામે તમે જોઈ રહ્યા છો તે છે જૂનું મંદિર શ્રીબાઈ માતાજીનું। અંદર જઈશું અને આપણે દર્શન કરીશું, તો ચાલો। तो मित्रों अंदर मंदिर में आवतानी साथे उदालक मुनि एटले के श्रीबाई माताजी ना मातृश्रीना गुरु अने श्रीबाई माताजी तेमज चतुष्पुष भगवान अने श्रीबाई माताजी नी मूर्ति तमने जोई रह्या छो। बाजू में नरसिंह भगवान अने भक्त प्रहलाद नी पण तमे मूर्ति जोई रह्या छो। तो मित्रों माताजी ना इतिहास विषे तमे जाणता ज छो के जे हिरण्यकशिपुनुं शासन अने એમાં હરિસ્મરણ કરવું એ પણ એક ગુનો હતો અને પછી માતાજી અંદર ભોંયરામાં રહી અને લોકોને આત્મજ્ઞાન અને પ્રભુ ભક્તિનું સ્મરણ કરાવતા। અને જે બિલાડીવાળો પ્રસંગ છે તે પણ તમે જાણતા હશો કે નિંભાળામાંથી બચ્ચાને જીવિત બારોબાર કાઢ્યા અને ભક્ત પ્રહલાદે શ્રીબાઈ માતાજીને ગુરુ તરીકે ધારણ કર્યા, એ બધી વાતો તમે જાણતા હશો। તો આવો સુંદર મજાનો ઇતિહાસ છે આ મંદિરના। તો મિત્રો ચોક્કસ એક વખત અહીંયા દર્શન કરજો શ્રીબાઈ માતાજી મંદિરના જો તમે ગીરમાં આવતા હો તો। અને મિત્રો આ જ મંદિરની બાજુમાં સુંદર મજાનું મંદિર પણ અહીંયા રિનોવેશન થઈ રહ્યું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અંદર રિનોવેશન કામ અત્યારે ચાલી રહ્યું છે મિત્રો, તો અંદર જે પણ કાંઈ શક્ય છે તેટલું તમને હું તમને બતાવવાની કોશિશ કરું છું। અને મંદિર જ્યારે રિનોવેશન સંપૂર્ણ થઈ જશે ત્યારે પણ આપણે વિડીયોમાં તમને દર્શન કરાવીશ। તો અંદર આ સુંદર મજાનો એક કુંડ છે પાણીનો, જે તમે જોઈ શકો છો, સુંદર મજાના દર્શન કરી શકો છો। તો જ્યારે રિનોવેશન થશે એ પછી પણ આપણે વિડીયો લઈ આવશું। તો મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। આગળ જતાં તમે જોઈ શકો છો અહીંયા સુંદર મજાની પ્રતિકૃતિ કે જે શ્રીબાઈ માતાજીના જીવન ચરિત્રનું અહીંયા દર્શન થતું આ પ્રતિકૃતિમાં જોવા મળે છે। એવી સુંદર મજાની તસવીરો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, જે શ્રીબાઈ માતાજીનો નિંભાળો અને જે બિલાડીના બચ્ચા છે, જે માતાજી અંદર જ્ઞાન આપતા ભોંયરામાં રહે અને લોકોને, એ સંપૂર્ણ પ્રતિકૃતિને અહીંયા દર્શન થતાં જોવા મળે છે મિત્રો। તો આવી સુંદર મજાની જગ્યા અને આપણું અંદરના કંઈક વાઇબ્રેશન અહીંયા જાગૃત થઈ જાય એવી સરસ મજાની આ જગ્યા છે મિત્રો। મિત્રો જોઈ શકો છો આ સુંદર મજાનું મંદિર અત્યારે રિનોવેશન થઈ રહ્યું છે, ખૂબ જ કલાત્મક રીતે આ મંદિર અત્યારે બની રહ્યું છે। તો મિત્રો ખૂબ સુંદર મજાની જગ્યા જે તમે દર્શન કરી રહ્યા છો। આપણે આગળ દર્શન કર્યા માતાજીના મંદિરના, જે આગળ જઈશું અને જોઈશું આગળ પણ એક મંદિર છે ત્યાં પણ તમને દર્શન કરાવીશ। તો મારી સાથે બનિયા રહો મિત્રો, ચાલો આગળ તમને બતાવું। મંદિરની બાજુમાં સત્યનારાયણ ધામ સુંદર મજાનું મંદિર આવેલું છે, તેના આપણે દર્શન કરીશું। તો ચાલો મિત્રો જઈએ અંદર અને સંપૂર્ણ આ મંદિરના પણ આપણે આ વિડીયોમાં દર્શન કરીએ। Thank you.
ભગવાનના દર્શન કરીને આપણે અહીંયા મંદિરની આગળ જ થોડા આવશું ને તો સુંદર મજાના નાના નાના મંદિરો આપણા સંતો મહંતો અને આપણા ભગવાનના અહીંયા તમને દર્શન થતા જોવા મળશે. ખૂબ સુંદર મજાનું આ પણ મંદિર છે, ખૂબ મજા આવી આ જગ્યા. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, વિડીયોને લાઈક કરજો અને એક સુંદર મજાની કોમેન્ટ કરશો. આવા અવનવા તમને વિડીયો બતાવતા રહીશું અમે અમારી ચેનલ ઉપર મિત્રો. તો આપણે હનુમાનજીના લાસ્ટમાં દર્શન કરી અને પછી અહીંયા આપણે વિડીયોમાંથી રજા લઈશું મિત્રો. ફરી વખત આ મંદિરના રિનોવેશન થશે ત્યારે નવો વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થઈશું. તો મિત્રો, ત્યાં સુધી સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ મિત્રો.